ઉપસારી એટલું નસીબદાર છે. નસીબદાર ના કહેવાય, આમ બદનસીબ કહેવાય, કારણ કે ઉઠતા જ નથી. 8 વાગે આ નૌકાર સીવડવા જાય તો ઘણી વાર અમને થાય અમે ઓરવા આવ્યા કે ઉઠાડવા આવ્યા. અમારા અક્ષયજોધી મારા તો ઘણી વાર કહે કે એક ઠેકાણે હું ઓરવા ગયો તો ઓલા બેન આંખો છોડતા છોડતા તપેરી લઈને આમ બહાર આવ્યા. રાજકુમાર ને રાજકુમારીઓ ઘરમાં રાખી છે, નહીં ઉઠવાનું જ નહીં. 8 પહેલા ઉઠવા, કારણ કે 12 પહેલા 2 પહેલા ઉવાનું. છતાં 800 પાસ થયા. એક બેન કે સવારમાં કેમ રાખો, બપોરમાં રાખો ને, અરે સોરી સવારમાં રાખો ને બપોરે કેમ રાખો છો? મેં કીધું બપોરે સવારે રાખું ને, માર્કેટ અડધી થઈ જાય. બોલો 10 વાગ્યા પહેલા ઉઠતો જ નથી રવિવાર ઉઠે, અને પાછો રવિવારે ઉઠે નહી. આ બેનોની એક આ મસ્ત આઈડિયા કે તમે વ્યાખ્યાન ના છોડો ને તો એક ચીટીઓ ભર્યો ઘરે રસોઈ બનાવી નથી, ચાલુ લગ્ન માં ચીટીઓ ભર્યો. રામ એવડે રોવાનું શરૂ કર્યું એટલે ઓલા વરરાજા વાળા કેમ બેન રડે છે કેમ? અરે એને બહુ ભૂખ લાગી, આનો ટાઈમ થઈ ગયો. એમાં કેમ ના છે, જાઓ ને એ આ બચ્ચાને ખવડાવ. એમને કહ્યું મર્યા તો બચ્ચાને ખવડાવ, બચ્ચાની માં શું કરશે? બીજો ચીટીયો કહ્યું કેમ હવે કેમ રડે? ઈ કહે મમ્મી તું ખાઈશ તો જ હું. શું આઈડિયા હોય છે! શિબિર બપોરે એટલા માટે સુવો તમે, 9 નહીં 10 નહીં 12 વાગ્યા સુધી સુવો. સુશો ને બધા? આ યંગસ્ટર ને પૂછું છું, સામે બેઠેલા સુઈ જાઓ. પણ પછી 2:30 થી 5 માં એક પણ જોકું ખાવા નહીં. જોકું ખાધું તો ચાપડ ફોડવા. 2:30 થી 5 તમને એક સરખો પકડી રાખીશ. 5 વાગે બરાબર છોડી દઈશ. પાસ ન લીધા હોય તો હજી અપાવ. તમારી ઓફિસમાં કોઈ નોન જૈન હોય તો એને મોકલો, એને સમજાય એવા જ પદાર્થો. આપણા જૈન શાસનની કરુણા એવી છે, એને જૈનો નહીં હવે અજૈનોને પણ તારવા પડે એમ છે. કારણ કે મેં કીધું ને કોઈ ધર્મ ગુરુ હવે એમના ધર્મના યુવાનોને તારનાર નથી. છેલ્લી વાત સાંભળીને જાઓ. એ રામચંદ્ર સુરી મહારાજે જ્યારે કીધું પછી આગળ એક વાક્ય બોલ્યા, નોકરી નહીં જરૂર પડે તો ભગવાન પાસે છોકરી પણ મંગાય. રામચંદ્ર સુરી મહારાજ ના શિષ્ય હતા મુક્તિચંદ્ર સુરી મહારાજ, સિંહ ગર્જના ના સ્વામી, અને એમને એક શિષ્ય હતા જયભદ્ર વિજય મહારાજ. વાગડ સમુદાય અહીંયા બેઠો છે, કોઈ આંગળી ઊંચી કરો. વાગડમાં ભરૂડિયા આવ્યું, ભરૂડિયા આ ભરૂડિયાની અંદરથી દીક્ષા લીધેલા અમારા દાદરના હતા. હું વર્ષો સુધી એમની સાથે રહ્યો છું, એમની સાથે પર્યુષણ કર્યા. એમણે પોતે મને કીધું એમના દાદા ગુરુ થાય રામચંદ્ર સુરી મહારાજ. અને રામચંદ્ર સુરી મહારાજે કીધું કે જરૂર હોય તો છોકરી મંગાય, એનો મતલબ એ પણ સાંભળતા જાઓ. 32 વર્ષ 33 નો થયો, વાંધો છે, છોકરી મળતી નથી. અને અનાદિકાળના સંસ્કાર તો પડેલા છે, અને જો કોઈ પાત્ર ન મળે તો પગ કોઈ કુંડાળામાં પડી જાય. કમાઠી પૂરા સમજો છો ને? એના પરથી સમજી જાઓ ગંગુભાઈ કાઠિયાવાડી. એ કોક કુંડાળામાં પગ પડી જાય અને બિચારો ન કરવાના પાપ કરી નાખે, એના કરતા સ્વદાર સંતોષ અને પરસ્ત્રી ગમન વિરમણ એ પણ શું કીધું? વ્રત કીધું છે. માટે ઇનડિરેક્ટલી એ પણ ધર્મ થયો કે વાત એકલી વાસનાને પોષવા માટે, એકલી યાચનાને પોષવા માટે કરોડો રૂપિયા તમારી પાસે હોય અને છતાંય ભિખારીની જેમ ભગવાન પાસે જઈને કયો આ એક સોદામાં મને પાર ઉતારો, ભગવાન 5 કરોડ મળી જાય તો દાદા 21 તોલાની ચેન શંખેશ્વરને ચડાવી તો એને ચોકડી મૂકીશ. આવા વાસનાને યાચનાના લંપટો એને પ્રભુ પાસે પ્રાર્થના કરવાનો અધિકાર નથી.
જેનાથી તમારો ધર્મ ડિસ્ટર્બ થઈ જતો હોય, તમારા ચિત્તને અસમાધિ થતી હોય, નિરંતર તમે આર્થ ધ્યાનમાં રહેતા હો, એને દૂર કરવા માટે ભગવાન પાસે જે મોક્ષ મંગાય એમ ભગવાન પાસે સંસાર પણ મંગાય. આટલું ક્લિયર કર્યું. હવે આગળની વાત આવતીકાલના પ્રવચનમાં. વિતરાગ પરમાત્માની આજ્ઞા પણ બોલાવી દઉં. કડમ